ધોરાજીથી ઉપલેટાને જોડતો સાંડિયા પુલ છેલ્લા ઘણા સમયથી બિશમાર હાલતમાં જોવા મળે છે। આ પુલના સમારકામ અંગે જવાબદાર વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉપલેટાથી ધોરાજી તરફ જતા રસ્તે સાંડિયા પુલ આવેલો છે। આ પુલ છેલ્લા 3-1 વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। આ રોડ જર્જરિત હોવા છતાં મોટા વાહનો પણ આ રોડ પરથી પસાર થાય છે। આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, છતાં કોઈ પણ સરકારી વિભાગ દ્વારા આ રોડનું સમારકામ કરવામાં આવતું નથી। જો કે હાલ ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરે આ રસ્તાના નવીનીકરણ માટે ખાતરી આપી છે। આરસી દવે, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા। ઉપલેટામાં જે ધોરાજી ઉપલેટા વચ્ચેનો જે સાંડિયા પુલ છે ઉપલેટાની બહાર, તેની જર્જરિત હોવાની અને ત્યાં વાહન વ્યવહારમાં મુશ્કેલી પડે છે એવી અનેક ફરિયાદો નગરપાલિકાને મળેલ હતી, જે ધ્યાનમાં લઈ નગરપાલિકાએ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર કરાવેલું છે। એના બે ભાગ છે, એક આરસીસી વર્ક છે અને બીજું ડામર વર્ક છે। બંને પ્રકારના કામો ટેન્ડર પ્રક્રિયા કરીને અલગ અલગ એજન્સીને નિમણૂક કરી દેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં આ કામ શરૂ કરવામાં આવનાર છે અને પ્રજાની મુશ્કેલી દૂર કરવા નગરપાલિકા પૂરો પ્રયત્ન કરી